પાવરા એન્ટરટેઇનમેન્ટ અમદાવાદ શહેરના હેરિટેજ અને ટુરિઝમને પ્રદર્શિત કરવાના ભાગરૂપે અજબ રાતની ગજબ વાત ગુજરાતી ફિલ્મ લાવી રહ્યું છે. આ ફિલ્મમાં યુવા અભિનેતા ભવ્ય ગાંધી અને અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એક સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા ઐતિહાસિક સ્થળો પર થયું છે. આ ફિલ્મ માનવીય લાગણીઓની જટિલતાઓને ઉજાગર કરવામાં આવી છે, જે આખરે દર્શકોને એક મનોરંજન સાથે પારિવારિક અને સામાજિક સંદેશો પણ આપે છે, તેમ ફિલ્મના નિર્માતા ડોક્ટર જયેશ પાવરાએ જણાવ્યું હતું. ફિલ્મ બનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એવી સારી ફિલ્મો લાવીએ અને કોમેડી સાથે ફેમિલી એન્ટરટેનમેન્ટ કે જેમાં આપણે આખી ફેમિલી બેસીને જોઈ શકીએ એ ટાઈપની કોમેડી લાવીએ કે જેથી આપણી પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવા લેવલે પહોંચી શકે કે જ્યારે આપણે એમ કહી શકીએ કે ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડ એનું રિલીઝ કરવાના છીએ. આ એનાઉન્સમેન્ટ અમે કરીએ એવી અમારી પૂરેપૂરી આમાં ઈચ્છા છે. આપણી ઓડિયન્સ છે એ લોકોને ફેમિલી સાથે જોવાનું વધારે ગમતું હોય છે, કારણ કે આપણે આપણી પહેલેથી એવી આદત છે કે એક દિવસ આપણે બધા પસંદ કરીએ. આપણા માટે તહેવાર જેવું છે ફિલ્મો જોવા જવું. જ્યારે આમ 10-12 લોકો ફેમિલીના ભેગા થઈને એક પિક્ચર જોવા જાય, ઇટ ઇઝ અ સેલિબ્રેશન. સો હું જો મારા પરિવાર જોડે જોવા જઈ શકતી હોય એનાથી બેટર મારા માટે દિવસ કોઈ હોતો નથી થિયેટરમાં જઈને પિક્ચર જોવાનો. તો એવી ફિલ્મો લોકોને વધારે ગમે છે કે જે આખી ફેમિલી જોડે જોવા જઈ શકે. પછી એક્શન બી હોઈ શકે, થ્રિલર પણ હોઈ શકે, કોમેડી પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, પણ હા, મારે મારા આખા પરિવાર જોડે ફિલ્મ જોવા જવું છે એવું અત્યારે મને લાગે છે કે ગુજરાતી ઓડિયન્સ એ એક્સપેક્ટ પણ કરે છે અને હું પણ એઝ એન ઓડિયન્સ, એઝ અ ગુજરાતી ઓડિયન્સ હું પણ એ વધારે જોવા જતી હોઉં છું. દરેક વ્યક્તિ અલગ સ્ટ્રેસ, અલગ ટેન્શનમાં જીવી રહ્યો છે. જો એને 2 કલાક, 2.5 કલાક, 3 કલાક ઇમોશનથી ભરપૂર કોઈ વસ્તુ મળી જાય, હવે એમાં કદાચ થોડું રડવાનું છે, થોડું હસવાનું છે, થોડી પ્રેમની વાત છે, થોડી એક્શન છે, તો એ આખું કમ્પ્લીટ જો એને મળી જાય તો એને મજા આવશે. એટલે મને એવું લાગે છે કે એઝ એન ઓડિયન્સ, ગુજરાતી કે ઇન્ડિયન, માત્ર હસીને નહીં, જો છેલ્લે આંસુ સાથે પણ બહાર નીકળશે ને તો એને સંતોષ તો હશે જ, કેમ કે કોઈક એક ફિલિંગ એ ઘરે લઈને જઈ રહ્યો છે.